ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ અંગ્રેજી વિષયમાં સેમ ટુમાં યુનિટ વન જે છે આઈ વિલ બી ધેટ આ યુનિટ વનની એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુ જોઈ એમાં એક્ટિવિટી ટુમાં છેલ્લે ટુ ફર્સ જોયા હતા ત્યાર પછી એમાં જ આગળ એક્ટિવિટી ટુની અંદર જ આગળ બીજા આઠ વાંક આપેલા છે અને એની ઉપર સૂચના આપેલી છે તો હવે સૂચના શું છે અને શું કરવાનું છે એક્ટિવિટીમાં તે પેલા જોઈએ તો સૂચના આપેલી છે વો ઇઝ ધીસ સેન્ટન્સ અબાઉટ આ વાક્ય કોના વિશે છે આ વાક્ય કોના વિશે છે તે આપણે કહેવાનું છે એટલે કે આઠ જે વાક્ય આપેલા છે એ આઠ વાક્ય વાંચી અને એના જવાબ જે છે એ એક્ટિવિટી ટુ પરથી લખવાના છે તો વાક્ય શેના વિશે છે કોના વિશે આપેલા છે તે આપણે એમાં જવાબમાં લખવાનું છે તો લટસી ચાલો જોઈએ હવે તો એનું પ્રથમ વાક્ય હિ લિવડ ઇન ધ કેમ્પ લિવડ આપેલું છે લીવનું મૂળ રૂપ થાય લિવડ ભૂતકાળનું રૂપ છે એટલે કે અહીંયા જે વાક્ય છે તે ભૂતકાળનું છે એટલે કે સાદા ભૂતકાળના વાક્ય છે અહીંયા આઠ આઠ જે વાક્ય છે ને તે સાદા ભૂતકાળના જ આપેલા છે એટલે ક્રિયાપદનું જે રૂપ છે એ કેવું હશે તો કે ભૂતકાળનું રૂપ આપેલું હશે તો હી લિવડ ઇન ધ કેમ્પ કેમ્પ એટલે છાવણી તે છાવણીમાં રહેતો હતો હવે આ વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ તો તરત આપણને જવાબ મળે ને એટલે કે આવા તે છાવણીમાં રહેતો હતો કોણ રહેતો હતો તો કે સાધુ એક્ટિવિટી ટુમાં આપણે જોયું હતું તો કે એના જવાબમાં શું થશે સાધુ તે ત્યાં સાધુ જવાબ ત્યાર પછી નેક્સ્ટ બીજું વાક્ય હી આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ

ગામડાનો માણસ બીજો હતો એટલે કે વ્યક્તિ બીજો વિલેઝર ટુ એટલે વ્યક્તિ બીજાના અર્થ એટલે ગામડાનો જે માણસ હતો તે વિલેઝર ટુ એનો જવાબ ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું વાંક્ય હિ રસ્ડ ટુ ધી સાધુ રસ્ડ રસ્ડ એટલે દોડી જવું ટુ ધી સાધુ સાધુ તરફ તે સાધુ તરફ દોડી ગયો કોણ તો કે તેનાલી રામન તેનાલી રામન એનો જવાબ

ધ કિંગ એટલે કે રાજા રાજા જે છે આપણને ખબર છે કે એમાં આગળ આપણે એક્ટિવિટીમાં જોઈએ તો કે એના જે મંત્રીઓ છે એની સાથે એ નવા રોડના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માગતા હતા તેનો જવાબ થયો ધ કિંગ ત્યાર પછીનું નેક્સ્ટ આગળનું વાક્ય હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર પ્રોડ્યુસ્ડ પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવું કોઈન્સ એટલે સિક્કાઓ ફ્રૂટ્સ ફ્રૂટ્સ એટલે ફળો ફ્રોમ ધી એર હવામાંથી તેણે હવામાંથી સિક્કાઓ અને ફળો ઉત્પન્ન કર્યા તો એ કોણ હતું કે સાધુ જવાબમાં શું થયું સાધુ ત્યાર પછીનું આગળનું વાક્ય હી પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધી સાધુ સ્પિયડ પ્લગ પ્લગ એટલે ચૂંટવું ખેંચવું ધ ફર્સ્ટ હેર ફર્સ્ટ એટલે પ્રથમ હેર એટલે વાળ ફ્રોમ ધી સાધુ બીઅર્ડ સાધુશ એટલે સાધુની ફર્સ્ટ ટ્રોફ એસ છે ત્યાં બીયર્ડ એટલે દાઢી તેણે સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ ખેંચો એટલે કે પહેલો વાળ તેણે ખેંચ્યો કોણે ખેંચ્યો તો કે તેના લીધ રામ અને આયનો જવાબ થયો ત્યાર પછી આગળનું વાક્ય નેક્સ્ટ એ કેમ ફ્રોમ ધી હિમાલયાસ

ટૂંક હવે ધ શેક ટેકનું ભૂતકાળનું રૂપ ટૂંક ટેક એટલે લેવું ટૂંક એટલે લીધું હવે એટલે દૂર ધ શેક શેક એટલે કોથળો અથવા તો ગુણી હમ કોથળો અથવા તો ગુણી એટલે કે તેણે જે ગુણી છે કોથળો જે ચોખાનો આપણને ખ્યાલ છે કે એમાં એક્ટિવિટીમાં આવ્યું હતું ચોખાની જે ગુણી છે તે તેણે દૂર કરી તો કોણે દૂર કરી તો કે સાધુ આસિસ્ટન્ટ સાધુનો જે શિષ્ય હતો તેણે એ ગુણી લઈ લીધી એટલે કે જવાબમાં શું આવ્યું સાધુસ આસિસ્ટન્ટ આ એનો જવાબ આ થઈ એક્ટિવિટી જે છે તેના આઠ વાક્યો ત્યાર પછી જે છે આગળની જે એક્ટિવિટી છે એક્ટિવિટી ટુમાં જ આગળ એમાં ને એમાં બીજા જે વાક્યો આપેલા છે આગળનું તે જે છે તેના વિશે આપણે હવે સમજીએ તો એ એક્ટિવિટીમાં સૂચના એવી છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધી લેસન મીન મીન ધ ધ ધ ધ વર્ડ્સ ફ્રોમ લેસન ફર્સ્ટ લેટર ઇઝ એટલે કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાઠમાંથી શબ્દ લખવાનો છે અને શબ્દનો જે પ્રથમ મૂળાક્ષર છે એ એમાં આપેલો છે જવાબમાં એવું અહીંયા કીધું સૂચનામાં ફર્સ્ટ લેટર ઇઝ ગીવન એટલે કે પ્રથમ અક્ષર જે છે તેની અંદર આપેલો છે તેમાં જોઈએ હે એનું વાક્ય તેમાં પ્રથમ વાક્ય છે અ કન્ટ્રી રૂલ બાય અ કિંગ અ કન્ટ્રી એટલે દેશ રૂલ્ડ એટલે શાસન બાય અ કિંગ બાય એટલે દ્વારા કિંગ એટલે રાજા એક દેશ રાજા દ્વારા શાસિત આવું વાક્ય છે તો એને શું કહેવાય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે આ વાક્ય માટે એક શબ્દ આપણે એક્ટિવિટીમાંથી લખવાનો છે તો શું જવાબ થાય તો કે કિંગડમ ત્યાર પછી નેક્સ્ટ બીજું વાંક વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર વે ઓફ એટલે કે રીત વે ઓફ એટલે એક રીત અને એડ્રેસિંગ એટલે સંબોધન રિલિજીયસ લીડર રિલિજિયસ એટલે ધાર્મિક અને લીડર એટલે નેતા એટલે કે ધાર્મિક નેતાને સંબોધવાની એક રીત તો એક્ટિવિટીમાં શું આવ્યું હતું તો કે યોર હોલીનેસ આવો શબ્દ એ હતોનેસ એટલે તમારી પવિત્રતા એવું એનો અર્થ થાય યોર હોલીનેસ આ એનો જવાબ ત્યાર પછીનું નેક્સ્ટ વાક્ય ત્રીજું વાક્ય પીપલ બિલીવ ધેટ ગોડ પીપલ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ પીપલ બિલીવ પીપલ લોકો બિલીવ એટલે માને છે ધેટ એટલે કે ગુડ પીપલ સારા લોકો હમ ગુડ પીપલ એટલે સારા લોકો ગો ટુ એટલે જાય છે ધીસ પ્લેસ આ સ્થળ પ્લેસ એટલે સ્થળ આફ્ટર ડેથ આફ્ટર એટલે પછી ડેથ એટલે મૃત્યુ એટલે કે લોકો માને છે કે સારા જે લોકો છે મૃત્યુ પછી આ સ્થળે જાય છે તો એ ક્યુ સ્થળ તો કે પાસ એક્ટિવિટી આપણે જોઈ ને એમાં આવ્યું હતું સ્વર્ગ તો એને શું કહેવાય હેવન હેવન એનો જવાબ ત્યાર પછીનું નેક્સ્ટ આગળના વાક્ય રન આફ્ટર વન રન આફ્ટર સમવન રન એટલે દોડવું આફ્ટર એટલે પાછળ ઉપર જે આફ્ટર આવ્યું હતું ને આગળના વાક્યમાં તો એ આફ્ટર જે છે પછીના અર્થમાં હતું અને અહીંયા જે આફ્ટર છે તે પાછળના અર્થમાં છે રન આફ્ટર સમ વન એટલે કોઈક કોઈકના પાછળ દોડવું કોઈકના પાછળ દોડવું તો એને શું કહેવાય એક્ટિવિટીમાં આવ્યું હતું ચેઝિંગ ચેઝ શબ્દ ને સી ચેસ જે છે તેનો જવાબ ત્યાર પછી આગળનું વાક્ય પાંચમું વાક્ય તો પોલીસ ડસ ધીસ ટુ અથિપ તો પોલીસ ડસ ધીસ ટુ અથિપ એટલે કે પોલીસ ચોરને આવું કરે છે શું કરે છે તો કે ચોરને તો શું કરે અરેસ્ટ કરે પકડે ને તો અહીંયા અરેસ્ટ શબ્દ જે છે તે એક્ટિવિટી મળે તો એનો જવાબ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ ઉપર એક વાક્ય આવ્યું હતું ને અ વે ઓફ એડ્રેસિંગ અિલીજી એવું જ વાક્ય છે અર્થમાં છે એટલે કે રાજાને સંબોધવાની એક રીત રાજાને સંબોધવા માટેની રીત એક્ટિવિટી ટુમાં આપણે જોઈ હતી શું તો કે યોર મેજેસ્ટી તમારા મહિમા એવું થાય ગુજરાતી યોર મેજેસ્ટી આ એનો જવાબ ત્યાર પછી આગળનું છેલ્લું વાક્ય સાતમું વાક્ય અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ એટલે કે પર્સન એટલે વ્યક્તિ કિંગ્સ એટલે રાજાના અને કોર્ટ એટલે દરબાર તે રાજાના દરબારમાં એક વ્યક્તિ તો એને શું કહેવાય કોર્ટિયર અને શું કહેવાય કોર્ટિયર આ એનો કોર્ટિયર શબ્દ જે છે તેનો જવાબ છે કે રાજાના જે દરબારમાં વ્યક્તિ હોય તેને કોર્ટિયર કહેવાય તો આ આવી રીતના એને સાથ વાંક્યો છે અને એના એક્ટિવિટી પરથી આપણે જવાબ જોયા